नमस्कार विद्यार्थी मित्रों, सर्वोपरि यूट्यूब चैनल में आपनुं स्वागत छे। धोरण 12 कॉमर्स अर्थशास्त्र विषय में आज आपणे पाठ 11 भारतीय अर्थतंत्र में नूतन प्रश्नों पाठ समझवानो छे। बराबर, भारतीय अर्थतंत्र में नूतन प्रश्नों एटले नूतन एटले नवा, जे अर्थतंत्र में नवा प्रश्नों उभा थया। આપણે 1991 જુલાઈ 1991 માં જે આપણી આર્થિક નીતિમાં ફેરફાર કર્યો, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જે નીતિ અપનાવી, બરાબર, એના કારણે જે નવા પ્રશ્નો ઊભા થયા, તો આ નવા પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાની છે। બરાબર, નૂતન એટલે નવા। બરાબર, જુલાઈ 1991 માં જે ઉદારીકરણ એટલે કે આપણે આપણા કાયદા છે એ ઘટાડ્યા, હળવા કર્યા, જે વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરી શકે, ભારતમાં વેપાર કરી શકે, ભારતમાં આવીને કંપની સ્ટાર્ટ કરી શકે, એના નિયમો આપણે હળવા કર્યા, એને ઉદારીકરણ કહેવામાં આવે છે। બરાબર, વૈશ્વિકીકરણ એટલે વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવીને વેપાર કરી શકે, આપણી કંપનીઓ છે એ વિદેશમાં જઈને વેપાર કરી શકે, બરાબર, તો એ વૈશ્વિકીકરણ કહેવાય છે। અને ખાનગીકરણ, ખાનગીકરણ એટલે શરૂઆતમાં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે લોકો પાસે એટલી મૂડી નહોતી કે ઉદ્યોગો, મોટા ઉદ્યોગો નાખી શકે, બરાબર, તો સરકારે ઉદ્યોગો શરૂ કર્યા, જેમ કે લોખંડ પોલાદના કારખાના છે, સિમેન્ટની કંપનીઓ છે, બરાબર, ટ્રેક્ટર બનાવવાના, ટૂંકમાં જે આવી મશીનરી આતે છે પાયાની વસ્તુ બનાવવા માટે, તો એ ઉદ્યોગોથી ખોટ કરતા હતા। સરકારે નક્કી કર્યું જે ઉદ્યોગો, સરકારી કંપનીઓ, સરકારી ઉદ્યોગો જે ખોટ કરે છે એને શું કરશે, તો કે સરકાર વેચી નાખશે, એનું ખાનગીકરણ કરશે। આ ત્રણ નીતિના કારણે શું થયું, તો કે નવા પ્રશ્નો ઊભા થયા। તો આજે આપણે આ નવા ક્યાં ક્યાં પ્રશ્નો ઊભા થયા એની વાત કરશું। બરાબર, તો પહેલો પ્રશ્ન છે સ્થળાંતર। 1991 માં જે 2000 કંપનીઓ ભારતમાં આવી, ભારતમાં ઉદ્યોગો વધ્યા, બરાબર, એને કારણે તો કે જે એક નવો પ્રશ્ન ઊભો થયો એ સ્થળાંતરનો ઊભો થયો। બરાબર, સ્થળાંતર કોને કહેવાય, તો આપણે એક સ્થળેથી, સામાન્ય ભાષામાં કહી શકીએ, એક સ્થળેથી બીજા સ્થળે તમે જાઓ તો એ સ્થળાંતર કહેવાય છે। બરાબર, પણ આ સામાન્ય અર્થ છે કે એક સ્થળેથી બીજા સ્થળે જવું એટલે સ્થળાંતર, ટૂંકમાં તમે તમારું સ્થળ બદલો છો તો એ સ્થળાંતર કહેવાય છે। બરાબર, પણ આવું સ્થળાંતર શા માટે, એ આપણે અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ સમજવાનું છે। તો સૌ પ્રથમ આપણે સ્થળાંતરની વ્યાખ્યા સમજીએ। બરાબર, અહીં આપણે કીધું છે સ્થળાંતરની વ્યાખ્યા આપેલી છે, જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે, શું કીધું છે, જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે, વતનથી દૂર, બરાબર, દેશમાં કે વિદેશમાં, નોકરી, વ્યવસાય, ધંધો કે વધુ સારું જીવનધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે। અહીંયા આપણને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, કોઈ વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, બરાબર, એક સ્થળેથી બીજા સ્થળે જાય છે, વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે શેના માટે જાય, તો કે કામ ધંધા માટે, નોકરી, વ્યવસાય કે બિઝનેસ કરવા માટે। બરાબર, અમુક વેપાર ધંધો છે એ અહીંયા ન થઈ શકતો હોય તો તમારે પોતાનું વતન છોડવું પડે। વતન કોને કહેવાય, જ્યાં માણસ જન્મ હોય એ જન્મ સ્થળ કહેવાય, પણ જ્યાં માણસ નાનેથી મોટો થયો હોય, બરાબર, તો એને વતન કહેવામાં આવે છે। એટલે કોઈ વ્યક્તિ જ્યાં નાનેથી મોટો થયો છે એ પોતાના વતનથી, તો કે આર્થિક પ્રવૃત્તિ માટે પોતાના વતનથી દૂર જાય, એ પછી નોકરી માટે જતો, ઘણીવાર એવું થાય કે કોઈ વ્યક્તિ મોરબીમાં રહે છે, બરાબર, એણે બેંકની પરીક્ષા દીધી, પરીક્ષા પાસ કરી અને એને મુંબઈમાં નોકરી મળી કોઈ બેંકમાં, બરાબર છે, ઘણા વ્યક્તિઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સીએ બને છે અને એને અમદાવાદમાં કોઈ કંપનીમાં નોકરી મળી, જોબ મળી, તો શું કરવું પડે, એને પોતાનું વતન, પોતાનું ગામ, પોતાનું શહેર છોડીને અન્ય શહેર કે ગામમાં જવું પડે છે,
બરાબર, આવી આર્થિક પ્રવૃત્તિ માટે, બરાબર. તો આવી તે દેશમાં કે પછી વિદેશમાં, બરાબર, આર્થિક પ્રવૃત્તિ માટે જવું પડતું હોય. તમે જુઓ અમદાવાદમાં જે આઈઆઈએમ આવેલી છે, બરાબર, ત્યાં એમબીએ માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો કોર્સ થાય છે. હવે એમાં વિદ્યાર્થી પાસ થાય તો પછી એને વિદેશમાં પણ જોબ મળે છે, કારણ કે એવડી એની વેલ્યુ છે. તો વિદેશમાં એ મેનેજમેન્ટ માટે જાય છે, તો પોતાના દેશને, પોતાના વતનને છોડીને એ અન્યત્ર કામ ધંધા માટે જવું પડે છે, બરાબર. અથવા તો શું થાય કે વધુ સારું જીવનધોરણ પ્રાપ્ત કરવા માટે ગામડામાં જે ધનાઢ્ય વ્યક્તિઓ છે, ગામડામાં જેની પાસે ખેતી મોટા પ્રમાણમાં છે, વધુ પ્રમાણમાં છે, જમીન સારી છે, ફળદ્રુપ જમીન છે, ઉત્પાદન વધારે આવે, પૈસા વધારે છે, તો એ લોકો એ પૈસામાંથી આનંદ મેળવવા માટે શું કરશે, ગામડેથી તો કે સિટીમાં શિફ્ટ થશે. સિટીમાં જે જાહોજલાલી છે, બરાબર, સિટીની જે બધી વસ્તુઓ, સિનેમા હોલ છે, મોલ છે, બરાબર, ખાણીપીણી છે, તો વધુ સારું જીવન જીવવા માટે, કારણ કે ગામડામાં આ બધી વસ્તુઓ મળતી નથી, તો વધુ સારું જીવન જીવવા માટે. આ સિવાય તો કે શિક્ષણ છે, શિક્ષણની સેવા છે, પછી હોસ્પિટાલિટી, બરાબર, સમૃદ્ધતા, જે બધી અમુક સેવાઓ છે એ સિટીમાં મળે છે, જે સેવાઓ ગામડામાં મળતી નથી, બરાબર, તો એનો આનંદ ઉઠાવવા. પછી આરોગ્ય માટે સિટીમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો હોય છે, એક જ જગ્યાએ તમારો બધો ઇલાજ થઈ શકે એવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો. હૃદયની તકલીફ હોય, ડાયાબિટીસ હોય, કે પછી કિડનીની પ્રોબ્લેમ છે, કોઈ પણ વસ્તુની તકલીફ હોય, તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો, મોટી હોસ્પિટલો જોવા મળે છે, ગામડામાં જોવા મળતી નથી. ટૂંકમાં પોતાની પાસે પૈસો છે, એ પૈસાનો આનંદ લેવા માટે ઘણા લોકો શું કરે, વધુ સારું જીવન જીવવા માટે તો કે ગામડેથી શહેરમાં જાય છે, બરાબર. તો વધુ સારું જીવનધોરણ પ્રાપ્ત કરવા માટે પણ લોકો, તો આવી રીતે કોઈ પણ નોકરી, વ્યવસાય કે ધંધો કે વધુ સારું જીવનધોરણ જીવવા માટે કાયમી વસવાટ કરે. શું કીધું છે યાદ રાખજો, કાયમી વસવાટ કરે તો એ સ્થળાંતર કહેવાય. હા, કોઈ વિદ્યાર્થી છે એ ગામડેથી અમદાવાદ કોલેજ કરવા ગયો અને 3 વર્ષ પછી પાછો આવતો રહી, તો એ સ્થળાંતરમાં આવતું નથી, બરાબર. કોઈ વ્યક્તિ છે કોઈ પ્રકારની ટ્રેનિંગ લેવા માટે આઉટ ઓફ સ્ટેટમાં જાય અને ટ્રેનિંગ લઈને પાછો આવતો રહીએ, તો એ સ્થળાંતર નથી. અહીંયા ખાસ યાદ રાખજો, કાયમી વસવાટ એ હંમેશાને માટે અહીંયા વસવાટ કરવો છે. આપણે ઘણા લોકો, ઘણા વિદ્યાર્થીઓ વિદેશમાં તો કે એજ્યુકેશન માટે, શિક્ષણ લેવા માટે જાય છે, પણ 1-2 વર્ષ 5 વર્ષ પછી પાછા આવતા રહીએ છે. પણ ઘણા લોકો એવાય છે કે જે હંમેશા સ્થાયી થવા માટે કે વિદેશ જતા રહે છે, તો એ સ્થળાંતર કહેવાય છે, બરાબર. સ્થળાંતરની વ્યાખ્યા સમજ્યા પછી તો કે સ્થળાંતરના પ્રકારોની આપણે વાત કરશું. સ્થળાંતરના મુખ્ય 2 પ્રકાર છે, બરાબર. એક છે સ્થળ આધારિત અને બીજું છે કારણ આધારિત, બરાબર. હવે સ્થળ આધારિતના પાછા 2 પેટા પ્રકાર છે, આંતરિક સ્થળાંતર અને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, બરાબર. કારણ આધારિત ના 2 પ્રકાર છે, આકર્ષણ અને અપાકર્ષણ, બરાબર. તો હવે આ દરેક પ્રકારની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. પહેલા આપણે સ્થળ આધારિત સ્થળાંતરની વાત કરીએ, બરાબર. સ્થળ આધારિત એટલે સ્થળ બદલતું હોય, બરાબર, સ્થળ મહત્વનું હોય એ રીતે. તો સ્થળ આધારિતના 2 પ્રકાર છે, આંતરિક ને આંતરરાષ્ટ્રીય, બરાબર. આંતરિક કોને કહેવાય, તો કે દેશની સરહદની અંદર જ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે તો એને આંતરિક સ્થળાંતર કહેવાય. કેવું કહેવાય, આંતરિક. શું કીધું આપણે, દેશની સરહદની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે. દાખલા તરીકે મોરબીના કોઈ ગામડામાં વ્યક્તિ રહે છે તો એ રાજકોટ રહેવા જાય, અમદાવાદ રહેવા જાય, કે અમદાવાદ કે રાજકોટના કોઈ ગામડામાં રહેવા જાય, તો એ આંતરિક સ્થળાંતર કહેવાય. અથવા મોરબીનો કોઈ વ્યક્તિ હૈદરાબાદ જઈને કામ ધંધા માટે જાય છે અને ત્યાં સ્થાયી વસવાટ કરે છે, તો એ આંતરિક સ્થળાંતર છે,
केरल नो कोई व्यक्ति छे दिल्ली में जईने स्थायी वसवाट करे छे तो ए आंतरिक स्थळांतर छे। आंतरिक स्थळांतर में शू आवे, एक गाम थी बीजा गाम में, एक सीटी थी बीजा सीटी में, अथवा एक राज्य में थी बीजा राज्य में जईने वसवाट करे छे तो ए शू छे, आंतरिक स्थळांतर। बराबर, एटले के देशनी सरहदनी अंदर ज पण पोताना वतन थी दूर व्यक्ति जईने वसवाट करे तो ए आंतरिक स्थळांतर छे। हवे आपणे तो के आंतरराष्ट्रीय स्थळांतर नी वात करीए तो के देशनी सरहदनी बहार कोई व्यक्ति विदेश में जईने नौकरी व्यवसाय धंधा माटे कायमी वसवाट करे, देशनी सरहदनी बहारनी वात छे तो के विदेश में जईने कायमी वसवाट करे तो एने शुं कहेवाय छे, आंतरराष्ट्रीय स्थळांतर। बराबर, तो आंतरिक एटले देशनी सरहदनी अंदर અને આંતરરાષ્ટ્રીય દેશની સરહદની બહાર જે સ્થળાંતર થાય છે, એ જ રીતે કારણ આધારિત સ્થળાંતર, એમાં આકર્ષણ છે ને અપાકર્ષણ। આકર્ષણ, આકર્ષણની વાત કરીએ, કોઈ વ્યક્તિ ગામડામાં રહે છે પણ સિટીની જાહોજલાલી જોઈને એ ગામડામાંથી શહેરમાં જાય તો એ આકર્ષણ આધારિત સ્થળાંતર કહેવાય। બરાબર, શું કીધું, ગામડામાંથી સિટીમાં જાય, કારણ કે સિટીમાં મોટા સિનેમા હોલ હોય, મોટા મોટા મોલ હોય, બરાબર, આ સિવાય ખાણીપીણી તમને ખાવામાં વેરાયટી મળી જાય, કેટલી બધી હોટેલો હોય, મોટા બગીચાઓ હોય, બરાબર, આ સિવાય તો કે ભણવાની સવલત પણ સારી હોય, સ્કૂલો કોલેજો આગળ તમને ભણવામાં વધારે ચોઈસ મળે, વિશેષતા મળે, બરાબર, આ સિવાય સ્વાસ્થ્યની સેવાઓ પણ સારી મળે તો એટલા માટે એ ગામડું છોડીને શહેરમાં જાય તો એને આકર્ષણ કહેવાય છે। શું કહેવાય છે, આકર્ષણ આધારિત સ્થળાંતર। આકર્ષણ આધારિત સ્થળાંતર કોનો પેટા પ્રકાર છે, કારણ આધારિત, અને બીજું છે અપાકર્ષણ। આજની તારીખે ઘણા લોકો એવા છે કે જેને ગામડામાં રહેવું ગમે, બરાબર, એને સિટીની જાહોજલાલી ગમતી નથી, સિટીનું ધમાલ્યું વાતાવરણ નથી ગમતું, સિટીનું ઘોંઘાટિયું વાતાવરણ, અવાજ પ્રદૂષણ, હવા પ્રદૂષણ, બરાબર, આ વસ્તુ નથી ગમતી, હજી એને ગામડે રહેવું ગમે છે, પણ શું થાય છે કે ગામડામાં તો કે જોબ નથી મળતી, બેરોજગારી છે, કામ મળતું નથી, એટલે પછી એને સિટીમાં નથી ગમતું, પણ કામકાજને લીધે તો કે સિટીમાં સ્થાયી વસવાટ કરવો પડતો હોય છે। બરાબર, ટૂંકમાં એને ગામડું છોડવું ગમતું નથી પણ છતાંય ગામડું છોડવું પડે તો એને અપાકર્ષણ આધારિત સ્થળાંતર કહેવાય, નથી ગમતું પણ છતાંય સ્થળાંતર કરવું પડે છે તો એ અપાકર્ષણમાં આવે છે। બરાબર, હવે આપણે સ્થળાંતરના પ્રકારોની વાત કરી, હવે સ્થળાંતરના કારણ કે ભાઈ શા માટે સ્થળાંતર કરવું પડે છે, સ્થળાંતર કરવાનું કારણ શું હોઈ શકે। બરાબર, તો સ્થળાંતરના કારણો આપણને આપ્યા છે, એમાં પહેલું છે આર્થિક કારણો, સ્થળાંતરના પેટા કારણો છે, બરાબર, પહેલું છે આર્થિક કારણો। બરાબર, તો આપણે આર્થિક કારણોમાં જોશું કે પેટા પ્રકાર છે નોકરી વ્યવસાય કે ધંધા માટે લોકો સ્થળાંતર શું કામ કરે છે તો કે એ જે જગ્યાએ રહે છે એના કરતાં એને વધુ સારી જોબ કે નોકરી અન્ય સ્થળે મળતી હોય તો એ ઓપોર્ચ્યુનિટી જવા નથી દેવા માંગતો, જે એને ચાન્સ મળ્યો છે, જે એને સારી તક મળી છે, સારી તકને ઝડપવા માટે તો કે એ અન્ય સ્થળે સ્થળાંતર કરે છે। ટૂંકમાં નોકરી વ્યવસાય ધંધા માટે સ્થળાંતર કરવું પડે છે। તમે જીપીએસસીની પરીક્ષા પાસ કરી, બરાબર, વલસાડમાં તમને પોલીસ કમિશનરની જોબ મળે છે તો તમારે તમારું જે સિટી કે ગામથી છોડીને ત્યાં જવું પડશે, બરાબર, એટલે તમે કોઈ સારી એવી પરીક્ષા આપી, યુપીએસસી જીપીએસસી છે, બરાબર, અને એને લીધે તમારે જોબને લીધે છોડવું પડે તો એ આર્થિક કારણમાં આવે છે। બરાબર, કેવું કારણ, પેટા પ્રકાર નોકરી વ્યવસાય ધંધા માટે જવું પડતું હોય। તમે જુઓ આપણે નવસારીના ઘણા બધા ઉદ્યોગપતિઓ છે, આપણે મોરબીમાં છે, સિરામિકમાં ઇન્વોલ્વ છે, બરાબર, અને મૂળ વતન નવસારી છે પણ છતાં અહીંયા એ લોકો રહેતા
હોય છે તો એ નોકરી વ્યવસાય ધંધામાં આવશે. બીજું છે બદલી, ટ્રાન્સફર. બરાબર, તમે જુઓ બેંક મેનેજરની ટ્રાન્સફર થતી હોય, પોલીસ કમિશનરની ટ્રાન્સફર થતી હોય છે. બરાબર, શિક્ષકો 5 વર્ષ પૂરા કરે પછી એને એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું હોય નોકરી માટે તો જઈ શકે છે. બરાબર, જિલ્લા બદલી ફેર યોજાય છે. એટલે બદલીના કારણે તમારે તમારી જોબ તો છે જ, પણ બદલી થવાના કારણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું પડે. તો આ બંને છે એ આર્થિક કારણોમાં આવે છે. બરાબર, ત્યાર પછી તો કે કુદરતી સંપત્તિનું પ્રમાણ. બરાબર, જ્યાં કુદરતી સંપત્તિનું પ્રમાણ હોય, જ્યાં કામકાજ મળતું હોય ત્યાં લોકો જાય. આપણે અહીંયા સિરામિકમાં તો કે છે મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન ત્યાંથી મજૂરો આવે છે, કારણ કે અહીં કામકાજ મળી ગયે છે. એના રાજ્યમાં એટલું બધું કામ નથી મળતું, બેરોજગારી છે, એટલે એ લોકો અહીં આવે. બરાબર, એટલે કુદરતી સંપત્તિનું પ્રમાણ. અમુક જગ્યાએ તમે જુઓ આપણે ઈરાન ઇરાકમાં ખનિજ તેલ એટલું નીકળે છે. બરાબર, તો ત્યાં માણસોને કામ મળે છે. તો વિદેશથી આપણે ભારતમાંથી પણ ઘણા લોકો ત્યાં જાય છે અને અન્ય દેશોમાંથી પણ ઘણા લોકો તો કે અખાતી દેશોમાં કામ માટે જતા હોય, કારણ કે ત્યાં ખનિજ તેલનું પ્રમાણ વધારે છે એટલે કામકાજ મળી રહે છે. બરાબર, ચોથું છે શિક્ષણની વધુ સારી તક મેળવવા. બરાબર, ઘણા લોકો તમે જુઓ ગામડે, ગામડામાં તો કે 8 ધોરણ સુધી, પ્રાઇમરી સુધી જ શિક્ષણની સુવિધા હોય, પછી સુવિધા હોતી નથી. તો આગળ ભણવા માટે 9, 10, 11, 12 કોલેજ માટે શું કરે છે તો કે ગામડેથી શહેરમાં એ લોકો સ્થળાંતર કરે છે. શહેરમાંથી આજે તમે જુઓ તમારે સીએ કરવું હોય તો રાજકોટ, અમદાવાદ કે મુંબઈ જવું પડે. બરાબર, તો એના માટે સ્થળાંતર કરવું પડે. ટૂંકમાં શિક્ષણની સારી સુવિધા. ઘણા લોકો સાયન્સ કરવું છે તો ગામડે સુવિધા ન મળે તો શું કરે છે, સિટીમાં ટ્રાન્સફર થાય છે, કારણ કે સિટીમાં સાયન્સના ટ્યુશન આ તે બધું મળી ગયું. બરાબર, એટલે શિક્ષણની વધી સારું તક મેળવવા માટે આપણે ઘણા છે કે ભાઈ ડૉક્ટર બનવા માટે ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, યુરોપ છે, એવા દેશોમાં ડૉક્ટરમાં બનવા માટે જઈએ છે. બરાબર, બીજા ઘણા બધા એજ્યુકેશન માટે પણ વિદેશ લોકો ભણવા જાય છે. બરાબર, પાંચમું છે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા. ગામડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામાન્ય જે કાંઈ તાવ, શરદી, ઉધરસ, માથું એવું કાંઈ હોય તો એના માટેની દવા માટેના દવાખાના હોય છે. પણ મેજર પ્રોબ્લેમ હોય, વધારે તકલીફ હોય, બરાબર, તો તમારે સિટીમાં જવું પડે છે ઇલાજ કરાવવા માટે. બરાબર, કારણ કે ત્યાં તમને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સ્પેશિયલ હોસ્પિટલો હોય છે, અમુક સ્કિનની હોય છે, અમુક આંખની હોય, અમુક દાંતના દવાખાના હોય છે, અમુક કિડનીના હોય છે. બરાબર, તો સ્પેશિયલ આવી ટ્રીટમેન્ટ લેવા માટે જવું જ પડતું હોય, એટલે આરોગ્યની અત્યાધુનિક સુવિધાઓ મેળવવા માટે જવું પડે છે. આપણને ખબર જ છે ઘણા લોકોને કેન્સર થાય છે તો અમેરિકા કીમોથેરાપી માટે જાય છે, ઇલાજ કરવા માટે જાય છે. બરાબર, એટલે એના માટે પણ સ્થળાંતર થાય છે. બરાબર, પછી એના પછી આયોજિત સ્થળાંતર. આયોજિત એટલે પ્લાનિંગથી સ્થળાંતર થાય. તમે જુઓ યુપી બિહારથી ઘણા બધા પાણીપુરીવાળા પહેલાં એકલા જાયવા હોય, પાણીપુરીનું ધંધો કરીને પછી બધા એના પતિ પત્ની એના બાળકો બધા આવી જાય છે. બરાબર, ટૂંકમાં આખું ઘર અહીંયા રહેવા માટે આવી જાય છે. આપણા દેશમાંથી પણ ઘણા લોકો અમેરિકા, ઇંગ્લેન્ડ પહેલાં કમાવા માટે જાય છે, પછી ત્યાં સેટલ થઈ જાય છે, આખું પરિવાર પછી ત્યાં જતું રહે છે. શરૂઆતમાં 2-5 વર્ષ અહીંથી એક જ વ્યક્તિ વિદેશ ગયો હોય, પછી અહીંથી આખું ઘર છે, ટૂંકમાં ઘરના બધા સભ્યો છે, વિદેશ જતા રહે છે. બરાબર, એટલે પ્લાનિંગથી પહેલાં એક વ્યક્તિ જાય છે, કમાય છે, મૂડી ભેગી કરે છે, પછી પોતાના પરિવારને ત્યાં બોલાવી લે, તો એ આયોજિત સ્થળાંતર કહેવાય છે. બરાબર, હવે બીજો પ્રકાર છે સામાજિક કારણો. સ્થળાંતર થવાના સામાજિક કારણો ક્યાં છે? તો પહેલું છે લગ્ન. બરાબર, લગ્ન થવાથી સ્ત્રી છે એ પોતાના પિતાનું ઘર છોડીને પોતાના પતિની ઘરે આવે છે, તો આ સામાજિક સ્થળાંતર કહેવાય. બરાબર, ત્યાર પછી બીજું છે સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા. ગામડામાં રૂઢિચુસ્ત વાતાવરણ હોય, બરાબર,
सामान्य बाबत में पण चर्चाओ थती होय छे, पति पत्नी बे साथे निकले तो गामना बधाय जोवे, हो आ निकळा लोको, बराबर, गामना वातो करे, संकुचित मानस होय छे थोड़ुक, बराबर, बधाय गामडा हरखा नथी होता, पण अमुक लोको शुं छे के सिटी में गया होय तो बधा पूछपूछ करे, भाई ले तमे क्यां गया था, नाम छे, आखो इंटरव्यू लई लीए, बराबर, एटले अमुक लोको छे आवी कचकच थी कंटाळे અને ગામડું છોડીને તો કે સિટીમાં જતા રહીએ છીએ, બરાબર, શું કામ, તો કે આવા સામાજિક રીત રિવાજોમાંથી મુક્તિ મેળવવા. સિટીમાં બાજુમાં કોણ રહે છે કોણ નહીં ના ખબર હોય, ગામડામાં જેટલી લાગણી હોય એટલી સિટીમાં લાગણી હોતી નથી, એટલે બે છે, પ્લસ માઇનસ બંને પોઈન્ટ છે, બરાબર, પણ અમુક લોકો આવી વસ્તુથી કંટાળે છે અને શહેરમાં જતા રહીએ છીએ, કારણ કે ત્યાં કોઈ પૂછપરછ કરવાવાળું હોતું નથી, બરાબર. ત્યાર પછી ત્રીજું છે રાજકીય કારણો, બરાબર, પેલા આપણે આર્થિક કારણો જોયા, સામાજિક જોયા, હવે આપણે રાજકીય કારણો જોવાના છે. એમાં પેલું છે યુદ્ધ, યુદ્ધ અને અશાંતિ, બરાબર. આપણે તમે જુઓ જમ્મુ કાશ્મીર નામનું રાજ્ય છે, જ્યાંથી ઘણા હિન્દુઓ જે કાશ્મીરી પંડિત કહેવાય છે, બ્રાહ્મણ કાશ્મીરી પંડિત છે, એ જમ્મુ કાશ્મીર છોડીને દિલ્હી અને હરિયાણામાં આવીને વૈસા, એનું મુખ્ય કારણ શું હતું, સતત આતંકવાદી પ્રવૃત્તિ, કેટલા બધા કાશ્મીરી પંડિતોને મારી નાખવામાં આવ્યા અને રોજ રોજની આ કચકચ, અશાંતિ, અજંપો, એને લીધે તો કે એ લોકોએ તે પોતાનું વતન છોડી દીધું, એટલે કે જે મૂળ કાશ્મીરના જે બ્રાહ્મણો છે, જે કાશ્મીરી પંડિત કહેવાય છે, બરાબર, તો એ લોકોએ જમ્મુ કાશ્મીર છોડીને દિલ્હી અને હરિયાણાની આસપાસના વિસ્તારોમાં રહેવા લાગ્યા, કારણ કે સતત ભયનો ઓથાર, સતત યુદ્ધનું વાતાવરણ, એટલા માટે, બરાબર. ઘણા બધા ઈરાક, ઈરાનના લોકો યુદ્ધથી કંટાળીને, બરાબર, તો કે યુરોપમાં સ્થળાંતર કર્યું, તો આ શું કહેવાય, યુદ્ધ આધારે થતું સ્થળાંતર. બીજું છે ઘર્ષણ નિવારવા, બરાબર, અમુક એવો વિસ્તાર હોય જ્યાં સતત આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય, સતત અમુક એકાદી જ પ્રજાતિને, અમુક એકાદા ધર્મને ટાર્ગેટ બનાવવામાં આવતો હોય, તો ત્યાંથી લોકો કંટાળીને જે સ્થળ છોડીને જતા રહીએ તો એ ઘર્ષણ નિવારવા થાય, બરાબર છે. મેં હમણાં જ કીધું તમને કે ભાઈ જમ્મુ કાશ્મીર છોડીને ઘણા બધા કાશ્મીરી પંડિતો દિલ્હી ને હરિયાણા સાઈડ રહેવા માટે આવતા રહ્યા, બરાબર, કારણ કે સતત આતંકવાદીઓ સાથે ઘર્ષણ થતું એના કારણે, બરાબર. ત્યાર પછી હવે આપણે તો કે સ્થળાંતરની અસર જોવાની છે, ભાઈ સ્થળાંતરની શું અસર થાય, તો કે સ્થળાંતરની બે પ્રકારની અસરો થાય છે, હકારાત્મક અસર અને નકારાત્મક અસર, બરાબર. હકારાત્મક અસરમાં શું આવશે, પહેલું આવકમાં વૃદ્ધિ, વ્યક્તિ ગામડે રહેતો હોય શહેરમાં આવે, કામ ધંધો મળે, રોજગાર મળે, જે ગામડામાં બેકાર બેઠો હોય એની જગ્યાએ કામ મળશે, તો એની આવકમાં વૃદ્ધિ થશે, અને આવકમાં વૃદ્ધિ થશે તો એનું જીવન ધોરણ સુધરશે, દેશમાં ગરીબી ઘટશે, બરાબર, તો આવું સારું પોઝિટિવ વાતાવરણ જોવા મળશે આખું, બરાબર. બીજું છે દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો, લોકો ગામડેથી શહેરમાં આવશે, કામકાજ મેળવશે, કામ ધંધામાં ઇન્વોલ્વ થશે, બરાબર, તો જે દેશના કારખાના છે, કંપની છે, એમાં ઝડપથી ઉત્પાદન થશે, અને એને લીધે તો કે દેશનો આર્થિક વિકાસ ઝડપી વધશે અને આર્થિક વિકાસમાં ફાળો પણ આપણો વધશે, બરાબર. ત્યાર પછી તો કે નકારાત્મક અસર, કે આની નેગેટિવ અસર શું પડી, બરાબર, નુકસાન શું ગયું આપણને સ્થળાંતર થયું એને લીધે. પેલું છે અનિયંત્રિત શહેરીકરણ, અત્યારે તમે જુઓ અમુક સિટી કુદકે ને ભૂસકે એટલા બધા વિસ્તરી રહ્યા છે કે જે ચિંતાનો વિષય છે. મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ આપણા દેશના ચાર મોટા સિટી એવા છે કે જ્યાં હજારો લાખોની સંખ્યામાં રોજ માણસો આવે છે કામ ધંધા માટે અને ત્યાં ત્યાં સ્થાયી થાય છે, બરાબર. તો જે પ્લાનિંગથી સિટીનો વિકાસ થવો જોઈએ, પ્લાનિંગથી સિટી વિકસવું જોઈએ, એ નથી થતું, અનિયંત્રિત રીતે વિકસે છે,
અને અનિયંત્રિત એટલે પ્લાનિંગ ન રહે, પછી એને લીધે એની ઘણી બધી ખરાબ અસરો ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડે. બીજું છે માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ. બરાબર, જે મોટી નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ છે અંદાજ નથી લગાડી શકતી કે રોજના કેટલા માણસો આવે છે. બરાબર, તો એ પ્રમાણે એને પીવાના શુદ્ધ પાણીની સુવિધા, દીવાબત્તીની સુવિધા, બરાબર, સ્વચ્છ રસ્તા, બરાબર, ગટર, ભૂગર્ભ ગટરની સુવિધા, તો આવી બધી સુવિધાઓ એ આપી નથી શકતા. બરાબર, કારણ કે કૂદકે ભૂસકે જો વસ્તી વધતી જ જાય સિટીની, તો આટલું બધું મેનેજ કેમ કરવું? એટલે માળખાકીય સુવિધાઓ એને મળતી નથી, શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. બરાબર, રસ્તાઓ ગંદા હોય છે, ગટરોની વ્યવસ્થા નથી હોતી, ગંદુ પાણી બધું રોડ ઉપર આવી જાય છે. બરાબર, એટલે પ્રદૂષણ ને એની આપણે જો ત્રીજો મુદ્દો એ જ સમજવાનો છે, પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા ઊભી થાય છે. મોસ્ટ ઓફ કંપનીઓ કારખાનાઓ એ સિટીની નજીક અથવા સિટીમાં હોય છે. બરાબર, એને લીધે શું થાય છે? તો કે પ્રદૂષણ થાય છે. બીજું, લોકો ગામડેથી શહેરમાં આવે છે તો શહેરીકરણ થાય, શહેરીકરણને લીધે શહેરની વસ્તી વધે, શહેરની વસ્તી વધે એટલા લોકો વાહનોની વધારે જરૂર પડશે. બરાબર, તો શું થાય? શહેરમાં પ્રદૂષણની સમસ્યા ઊભી થાય, ગંદકીની સમસ્યા ઊભી થશે. બરાબર, પ્રદૂષિત બનશે સિટી આખું. બરાબર, ત્યાર પછી તો કે ચોથું છે સામાજિક દૂષણો. બરાબર, ઓછી જગ્યામાં વધુ લોકો રહેશે એટલે એકબીજાને ટકરાવ થશે, ઝઘડા થશે. બીજું કે સિટીમાં અતિ ગરીબ વસ્તી રહે છે અને પૈસાદારમાં પૈસાદાર માણસો પણ રહેતા હોય છે, તો આ બે વચ્ચે ઘર્ષણ ઊભું થાય. ગરીબને એમ થાય કે આની પાસે કેવો બંગલો છે, કેવી કાર છે, બધી છે, આપણી પાસે કાંઈ નથી, આપણી પાસે ઝૂંપડું છે. તો આ ઈર્ષા અરેખાઈમાં તો કે એ સામાજિક દૂષણ તરફ જાય છે, ગુનાહિત પ્રવૃત્તિ કરવા પ્રેરાય છે. જેટલા લોકો ગામડેથી શહેરમાં આવે છે બધાને કામકાજ નથી મળતું. આજે તમે જુઓ દિલ્હીમાં ઘણા લોકો આવે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ થઈ જાય છે, ગુનાહિત પ્રવૃત્તિઓમાં પ્રેરાઈ જાય છે. કામકાજ ન મળે તો એ ગામડે મોટી મોટી વાતો કરીને આવ્યા હોય કે અમે ત્યાં જશું ને આટલા પૈસા કમાશું ને આમ કરશું તેમ કરશું, પણ અહીંયા આવીને કામકાજ ન મળે, બેરોજગારી હોય તો શું થાય? તો કે એ ચોરી લૂંટફાટ આવી બધી વસ્તુમાં ઇન્વોલ્વ થઈ જાય, ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઇન્વોલ્વ થઈ જાય. વ્યક્તિ ભણ્યો હોય પણ ભણ્યા પછી જો એને રોજગારી ન મળે તો દેશ પ્રત્યે એને નફરત થાય. આપણી જે સિસ્ટમ છે, આપણું જે નિયમો છે એની પ્રત્યે એને નફરત થવા માંડે. બરાબર, તો આવી ચોરી લૂંટફાટ ગુનાખોરી વધશે. બરાબર, જે સામાજિક દૂષણો કહેવાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે જે આજે બે ટોપિક સમજાવ્યા, બરાબર, એના ઉપરથી આપણે પ્રશ્નો લખવાના છે. બે પ્રશ્નો, પેલું છે સ્થળાંતરની વ્યાખ્યા આપી, સ્થળાંતરના પ્રકારો વિસ્તારથી સમજાવવાના છે. બરાબર, ચોપડીમાં પ્રશ્ન છે જ અને જવાબ એ છે. બીજો છે સ્થળાંતરની અસરો વિસ્તારથી સમજાવવાની, જે સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક અસરો છે આપણે જેમ સમજાવી છે એમ તમારે ચોપડીમાંથી જોઈને વિસ્તારથી એનો જવાબ લખવાનો છે. નમસ્કાર.